वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने जय। श्री हरे कृष्ण महाराज ने जय। श्री घनश्याम महाराज ने जय। कथावार्ता सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। શ્રી હરિચરિત્રામૃત સાગર પૂર્ણવમું તરંગ ત્રેવીસમું સદગુરુ આધારાનંદ સ્વામી આ તરંગમાં અદ્ભુત પ્રસંગ નોંધી રહ્યા છે। ખોડાભાઈ કે રાજભુવન હરિયાએ કરહેત પલંગ દિયે બિછાઈ તેહી बैठे करुणा निकेत। जिंजर गाम में भगवान श्रीहरि पधारिया छे। दरबार खोड़ा भाई ना हेत भर्या आग्रह थी भगवान श्रीहरि एमना घरे पधरामणी करवा पधारिया छे। करुणाना निधि करुणाना निकेत एवा भगवान श्रीहरि भक्तवत्सल छे। भक्तोनी भावनाने पूरी करवा माटे भगवान श्रीहरिनु प्रागट्य छे, भगवान श्रीहरिनु विचरण छे। केवी सरस मजानी वात आवी, संतोना समागम थी खोड़ाभाई सारी रीते जाणता हता। शू जाणता हता? भावबिन सेव कोटिक करही श्रीहरि वरसो दूर पर हरही। मोक्ष को एक खपही जे हा सेवा अंगे कार करही ते हा। भक्ति भाव विनी भक्ति भाव विना कोटी गणी सेवा करे तो पण श्रीहरि तेने स्वीकारता न हता। आ उत्सव ए सेवानो अवसर छे। आ उत्सव सेवा करवा माटेनी तक छे। तमे जुओ जॉर्जिया मेकन में होय, फ्लोरिडा में होय, टेनेसी में होय, शिकागो में होय, कंटकी में होय, केनेडा में होय, लंडन में होय, बधी जग्याए भक्तो एटली तैयारी करी रह्या छे। कोई मिष्टान बनावी रह्या छे, पुष्पनी माळाओ गूंथी रह्या छे, बीजी कई भेट तैयार करी रह्या छे, घनश्याम महाराज माटे सुवर्णना हार तैयार करावी रह्या छे, पूज्यपाद गुरुजीना जन्मदिवस माटे सारा सारा ग्रीटिंग्स पोतानी हाथे बनावी रह्या छे। वडीलो बाळको बहनो युवानो बधा तैयारी करे छे। आपणी सेवा भगवान ने मोटा पुरुष क्यारे स्वीकारे छे, क्यारे नथी स्वीकारता। आ सत्संग में आ कथावार्ता में आपणे आटलू शीखवानुं छे, શું સાચું અને શું ખોટું, શું કરવા જેવું અને શું ન કરવા જેવું, સેવા કરીએ તો કેવી રીતે કરવી જોઈએ અને કેવી રીતે ના કરવી જોઈએ, દેખાદેખીથી સેવા ના કરવી જોઈએ, દંભે કરીને સેવા ના કરવી જોઈએ। એક સારા સત્સંગી ભક્તનો ફોન આવ્યો દાદા, ફોનમાં ગળગળા થઈ ગયા। એમની સેવા કરવાની ખૂબ ઈચ્છા હતી, ધનની સેવા બાબતની વાત હતી, પણ એ સેવા આ વર્ષે કરી શકે નહીં એવી પરિસ્થિતિ હતી। કારણ કે વ્યવહાર છે, ઘરમાં
અચાનક એવા ખર્ચાવી ગયા એટલે એમને ઘણું દુઃખ હતું. વાલા ભક્તો, તમે આ કથા રોજ સાંભળો છો, હું એટલા માટે આ વાત કરું છું. સાગરમાં એકવાર નહીં અનેક વાર આ વાત આવી. મહારાજ સામે ચાલીને કહેતા, ભક્તો તમે સેવા કરો છો, દેખાદેખીથી કરશો તો એ સેવાથી સુખ નહીં મળે, તમે સત્સંગમાંથી પાછા પડી જશો, તમારી શ્રદ્ધા પણ તૂટી જશે. શનિવારની સભામાં આપણે શ્રવણ કર્યું ભગવાન શ્રીહરિ સમયાઓ કરતા, એટલા માટે કે બધાને સેવા કરવાનો ઉત્સાહ વધે. કેવી સરસ વાત! સેવા કરવાનો ઉત્સાહ તૂટી જાય એના માટે સમયાઓ નથી. ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, એકાંતિક ધર્મની વૃદ્ધિ થાય એટલા માટે ભગવાન શ્રીહરિ સમયાઓ કરતા. ભાવ વિના કરોડ ઘણી સેવા કરે, કરોડો રૂપિયાની સેવા કરે તો પણ એ સેવાને શ્રીહરિ નથી સ્વીકારતા. દુર્યોધન કે મેવા ત્યાગી, ભાજી વિદુર ઘર ખાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. દુર્યોધનના 56 પ્રકારના મેવા, મીઠાઈ, પકવાન ભગવાન શ્રી કૃષ્ણને રોકી ન શક્યા. રાવણની સોનાની લંકા ભગવાન રામને વશ ન કરી શકી. મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા નગર ભગવાન શ્રીહરિને રોકી ન શક્યું. એહી ભુવન સંપત્તિ તુમ્હારી, સાગરમાં કથા આવશે આગળ. ગાયકવાડ સરકારે ભગવાન શ્રીહરિને આખો પોતાનો મહેલ રહેવા માટે આપી દીધો છે. ગાયકવાડ જેવા મોટા રાજાને ભગવાન શ્રીહરિ માટે કરવાનું થાય એણે કેટલું જબરજસ્ત સ્વાગત કરેલું ખબર છે ને? ભગવાન શ્રીહરિના સમયમાં શ્રીહરિનું સૌથી મોટું સ્વાગત સામયું થયું હોય તો કહેવાય છે, નંદ સંતોના શબ્દોના આધારે કહી શકીએ કે વડોદરા નગરમાં ભગવાન શ્રીહરિની સવારી જે નીકળી, હાથી ઉપર સોનાની અંબાડીમાં ભગવાન શ્રીહરિ બિરાજમાન થયા હતા. અને સયાજીરાવે હાથીને જે શણગાર્યો હતો, આખા હાથીને મઢી દીધો હતો. આજે એ હાથીના શણગાર ચાંદી વગેરેના સ્વામિનારાયણ મ્યુઝિયમ અમદાવાદમાં છે, તમે જોજો. આવું મોટું સામયું કર્યું હતું, કેટલી મોટી ભેટ મૂકી હતી, પણ ભગવાન શ્રીહરિને દેખાણું આ ભેટની પાછળ રાજાનો અહંકાર છે. રાજા અમને આ સંપત્તિથી રાજી કરવા નહીં, અમને વશ કરવા ઈચ્છે છે. સમજાય છે તફાવત તમને? અમે એવા ભગવાન નથી કોઈના વશ થઈએ. હા, હિમાલય મૂકો હેમનો તો મેરુથી પણ મોટો, અને તુલસી દળથી તોલ કરો તો પાણીનો પરપોટો. પ્રેમથી કોઈ તુલસીનું પત્ર મૂકે તો પણ પરમાત્મા તોલાઈ જાય છે, અને અહંકારથી હિમાલય જેટલું સોનું મૂકે ને તો પણ ભગવાન એનાથી દૂર રહે છે. કેવી સરસ વાત આવી જો! ભાવબેન સેવ કોટી કકર હી, શ્રી હરિવર સો દુર પર હરહી, મોક્ષ કો એક ખપહી જે હા, અંગીકાર કરહી તે હા. કેવળ મોક્ષ માટે સેવા કરે ને એને ભગવાન શ્રીહરિ સ્વીકારે છે. વાલા ભક્તો, આપણે જે કંઈ કરીએ ભગવાનને રાજી કરવા માટે કરીએ, બસ આટલો સંકલ્પ કરીએ. હું મારા શબ્દ નથી વાપરતો, વચનામૃત ગઢપુર મધ્ય પ્રકરણનું 41મું આપણે વાંચ્યું હતું. સ્વામિનારાયણ હરે, જેને પરમેશ્વર ભજવા હોય તેને ભગવાનની અથવા ભગવાનના ભક્તની સેવા ચાકરી મળે ત્યારે પોતાનું મોટું ભાગ્ય માનીને સેવા કરવી, અહોભાવે કરીને સેવા કરવી, મારા મોટા ભાગ્ય કે મને સેવા મળી. અને તે પણ એ સેવા ખાલી ભાગ્ય માનવાનું નથી, ભગવાનની પ્રસન્નતાને અર્થે કરવી. હું આ સેવા કરીશ, ભલે મંદિરનો ચોક વાળવાનો છે,
ભલે ઉત્સવમાં પાર્કિંગ લોટ સાચવવાનો છે, પણ એ પાર્કિંગ લોટ સાચવીશ તો હરિભક્તો રાજી થશે, હરિભક્તો રાજી થશે તો સંતો રાજી થશે, અને અંતે તો એ સંતો અને હરિભક્તોના હૃદયમાં રહેલા કોણ? ભગવાન રાજી થશે. પૂજ્યપાદ ગુરુજીની આ વાત મને એટલી બધી ગમી. કોઈ પણ કામ કરીએ, ભગવાનને રાજી કરવા માટે કરીએ, ક્યારેય થાક જ નહીં લાગે. મોટું ભાગ્ય માનીને સેવા કરીએ, ભગવાનને રાજી કરવા માટે સેવા કરીએ, પોતાના આત્માના કલ્યાણ માટે સેવા કરીએ, અને ભક્તિપૂર્વક એટલે પ્રેમથી સેવા કરીએ. આ ચાર રીતે સેવા કરવી જોઈએ. દંભે કરીને ન કરવી જોઈએ, ઈર્ષ્યાએ કરીને ન કરવી જોઈએ, માન મળે એટલા માટે ન કરવી જોઈએ, વખાણ થાય એટલા માટે ન કરવી જોઈએ. એવી રીતે જો સેવા કરવામાં આવે, એના ઉપર મોટું વિઘ્ન છે, એની સેવા ક્યારેક એના માટે દુઃખરૂપ બને છે. ભગવાન શ્રીહરિ ઝીંઝર ગામમાં પધાર્યા છે. કેવી સરસ બધી વાતો ચાલે છે. ચાલુ કથા પ્રસંગ આપણે આગળ વધારીશું. સદગુરુ આધારાનંદ સ્વામી નોંધ લે છે, જીવને અનંત બ્રહ્માંડોના વિષય ભોગવને ભોગવવાની અપાર ઈચ્છા છે. જેમ ભોગોનો પાર નથી, તેમ જીવની ઈચ્છાઓનો પણ પાર નથી. આ જીવે એક એક યોનિમાં અનંત અનંત જન્મ લીધા છે. 84 લાખ યોનિ છે. અંડજ, ઉદ્બીજ, સ્વેદજ અને જરાયુજ. ઈંડામાંથી જે કંઈ જન્મે છે, પક્ષી વગેરે, એમાં 21 લાખ જુદા જુદા પ્રકારો છે દાદા. અને એ બધામાં આપણે ફરીને આવ્યા છીએ. વચનામૃતમાં શ્રીજી મહારાજ એમ કહે, આ જગતમાં જેટલી સ્ત્રી છે એ એકે એક સ્ત્રી સાથે એણે પુરુષ થઈને સંયોગ કર્યો છે. આ જગતના જેટલા પુરુષ છે, આ જગતના જેટલા પદાર્થ છે, કોઈ પદાર્થ કોઈ વસ્તુ બાકી નથી રાખી. વચનામૃતમાં પ્રથમનું 21મું મહારાજ બોલ્યા, 84 લાખ યોનિમાં ભટકતા ભટકતા જીવાયો છે. અંત્યનું 39મું મહારાજ એમ કહે, સમુદ્રમાં દૂધ છે, સમુદ્રમાં પાણી છે, સોરી, સમુદ્રમાં પાણી છે એટલું આ જીવે માતાનું દૂધ પીધું છે. જ્યાં જ્યાં જન્મે છે, જરાયુ યોનિમાં દૂધ છે, માતાનું દૂધ એણે કેટલું પીધું છે, દરિયામાં પાણી છે એટલું પીધું છે. ત્યાર પછી આ મોક્ષ ક્ષેત્ર એટલે કે આત્માનું કલ્યાણ થાય એવા સ્થાનમાં, એવા પરિવારમાં, એવા કુટુંબમાં જીવને ભગવાન કૃપા કરીને મનુષ્યનો દેહ આપે છે. હવે આ દ્રષ્ટિએ વિચારીએ તો મનુષ્યનો દેહ કેટલો મોંઘો છે, કેટલો મોંઘો છે. આસિત ભગત, એ જન્મ તુજે અણમોલ મિલા, બરબાદન કર બરબાદન કર. આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. કોઈ સંતે બહુ સરસ એક વાત લખી, ગુરુ અને શિષ્યનો સંબંધ કેવો હોય? સળગતો દીવો અને ઠરેલો દીવો. સળગતો દીવો એટલે કોણ? સદગુરુ છે. અને ઠરેલો દીવો એટલે કોણ? શિષ્ય છે. દરેક ઠરેલા દીવામાં અવ્યક્ત અગ્નિ રહ્યો છે, પણ એને પ્રગટ અગ્નિ મળે, જ્યાં અગ્નિ પ્રગટે છે એવું કોઈક તત્વ મળે, તો તમામ લાકડામાં તાકાત છે, એમાંથી આગ પ્રગટ થઈ શકે. આ લાકડા છે ને ચારે બાજુ, પણ સુષુપ્ત અગ્નિ છે, એમાં પૃથ્વીમાં રહેલા તમામ જીવની અંદર સુષુપ્ત મુમુક્ષુપણું પડ્યું છે. આપણે ભાગ્યશાળી, આપણને એવા મહાન સદગુરુ મળ્યા, જે સદગુરુએ પોતાના શરણે આવેલા જીવોને પરમાત્માની ભેટ કરાવી.
પરમાત્માની ઓળખાણ કરાવી. વચનામૃત વડતાલનું 19મું મહારાજ એમ કહે, જ્યારે પણ જીવને ભરતખંડને વિશે મનુષ્યનો દેહ મળે છે ત્યારે આ પૃથ્વી ઉપર ભગવાન કે ભગવાનના સંત અવશ્યપણે વિચરણ કરતા હોય છે. અને જીવને જ્યારે તેની ઓળખાણ થાય ત્યારે જીવ ભક્ત થાય છે. પણ એ ભગવાન કે સંત ઓળખાય ત્યારે, હા, એકલા મળવાથી નથી થતું કામ. એની ઓળખાણ થાય ને, એનો મહિમા સમજાય ને, ત્યારે બેડો પાર થાય છે. આ કથા વાર્તા એના માટે તો છે. બાકી પાતાળ સુધી પૃથ્વી ફાટી હોય, એમાં ગમે એટલું તમે પાણી નાખો, એ ક્યારેય પાણીથી ભરાય નહીં, એવી રીતે જીવ પ્રાણી માત્રની અંદર વિષયની આગ લાગી છે. કેવું લખ્યું જુઓ, જીવે એક એક યોનિમાં જઈને અનંત જન્મ લીધા છે, છતાં પણ તેના ભોગની વાસના ક્ષીણ થઈ નથી. દિન પ્રતિદિન આસક્તિ વધતી જ રહે છે. આપણે સામાન્ય દ્રષ્ટિએ જોઈએ તો દાદા, આ જીભ ઉપર આપણે કેટલા લાડવા, કેટલું ઘી, કેટલી સાકર ખાધી હશે? હા, આમ અંદાજિત તમે કેલ્ક્યુલેશન કરો તો કેટલું થાય. હવે આટલું જેમાં પછી પણ ક્યારેય એમ થયું કે હવે બસ, હમણાં જો મીઠું મીઠું ગળ્યું ગળ્યું મળે તો. આનું જ નામ આસક્તિ. વચનામૃતમાં શ્રીજી મહારાજ કેવા શબ્દ વાપરે છે જો, એક નાની વાત આપણે જાણવી જોઈએ. આપણા આરાધ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રીહરિ એમનો આ વચનામૃત જેવો દિવ્ય ગ્રંથ આપણને મળ્યો. આ ગ્રંથના પાને પાને કલ્યાણનું રહસ્ય મહારાજે ખોલ્યું છે. એક નાની મહારાજની વાત વાંચું છું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું, હે મહારાજ, વાસનાનું શું રૂપ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે પૂર્વે જે વિષય ભોગવ્યા હોય અને દીઠા હોય અને સાંભળ્યા હોય તેની જે અંતઃકરણને વિશે ઈચ્છા વર્તે તેને વાસના કહીએ. ભોગવ્યા હોય અથવા દીઠા હોય અથવા સાંભળ્યા હોય. ઇન્ડિયા હોય અમેરિકા વિશે સાંભળે કે ત્યાં તો એ જલસા છે, લીલા લેર છે, નક્કી કરે શું ગમે તેમ કરીને અમેરિકા જવું છે, વિઝા મળે મળે નહીં, બીજા રસ્તા દેખાતા ન હોય, આપણે જાણીએ છીએ. નાવડીમાં બેસી અને અમેરિકા આવવાનું સાહસ કરનારા છે, અત્યારે છે, મેં જોયા છે. તમે સાંભળ્યું હશે એર ઇન્ડિયાના પ્લેનની અંદર, પ્લેનના ટાયરની અંદર મોટી જગ્યા હોય ત્યાં બે માણસો ઘરી ગયા હતા અમેરિકા આવવા માટે. બોલો, હવે એને ખબર છે કે પ્લેનના ટાયરમાં ઘરી હું અમેરિકા પહોંચી શું થશે મારું, એમાં એક તો મરી ગયો ને એક તો બેરો થઈ ગયો. ખાલી સાંભળ્યું હતું, શું અમેરિકા કેવું છે, દીઠા હોય આ કાગળમાં, ટીવીમાં, ચિત્રમાં સ્ત્રી પુરુષના રૂપ જોવે છે, એ શું છે, કઈ સાચું રૂપ છે, કઈ સાચી વ્યક્તિ છે, પણ આખી દુનિયામાં પાગલ બની છે કે નહીં, કેવી પાગલ બની છે તમે વિચારો. ખાલી જોવાથી જો આટલી ખતરનાક હોય તો સામે મળે તો શું થાય. એ નારે નજરે ન જોવો કોઈ, વિતની તો વાત ભૂંડી. સવારની કથા 64 પદીમાં કેવી નિષ્કુળાંદ સ્વામી વાતો કરે છે. ભગવાનના ભક્ત છીએ ને, સાવધાન થઈએ. આપણી નજર ભગવાને ના પાડી છે એવી એક પણ વ્યક્તિ સુધી પહોંચીને પૂરું થઈ ગયું. એનું જ નામ આસક્તિ છે, એનું જ નામ વાસના છે, એનું જ નામ બંધન છે. આખી પૃથ્વીના રાજા
ભગવાનના દીકરા ભરતજી આટલું મોટું રાજ્ય, પરિવાર, પુત્ર બધું છોડી અને જંગલમાં જાય, એક મૃગલીના બચ્ચામાં આસક્તિ થાય અને મૃગલીના પેટે જન્મ લેવો પડે, કરુણતા તો તમે જુઓ આ કોણ કરાવે છે? જ્યાં વાસના જેની જરી રહે છે ત્યાં જન્મ તે તો જઈને લહે છે, માટે થજો સૌ નિર્વાસનિક, જો જન્મ મૃત્યુ તણી હોય બીક. વચનામૃતમાં પાને પાને મહારાજે વાત કરી, ભગવાનનો ભક્ત અંતરદૃષ્ટિ કરી વિચારે, પહેલાં મારે આટલી વાસના હતી, હવે મારે આટલી વાસના છે. તમે બધા ભગવાનના ભક્ત છો, આ કથા ભગવાનને રાજી કરવા સાંભળો છો, આ કથા આત્માના કલ્યાણ માટે સાંભળો છો. જે નથી સાંભળતા એની આપણે કોઈ વાત નથી કરતા. મારે ને તમારે વારંવાર તપાસ કરવો જ જોઈએ કે રખેને કોઈ એવી આસક્તિ, કોઈ એવો રાગ, કોઈ એવી છુપી વાસના, કોઈ એવા શુભ સંકલ્પ ઊંડા ઊંડા રહીતો નહીં જાય ને, જે આપણને ભગવાન સુધી પહોંચવામાં બાધક બનશે, ભગવાન સુધી પહોંચવામાં બંધનરૂપ બનશે. સાંભળો આ સત્સંગમાં કેવા કેવા દાખલાઓ બન્યા છે. સામતેરના વાણન ડોસાભાઈ મહારાજના પરમ એકાંતિક ભક્ત હતા, એનો દીકરો હમીર, એ પણ ખૂબ સારો સત્સંગી. યુવાન અવસ્થામાં કામ ક્રોધાદિક દોષ એનો તીવ્ર વેગ વર્તતો હોય, વચનામૃતમાં પણ મહારાજે વાત કરી. બાલ્યાવસ્થામાં મંદ હોય, યુવાન અવસ્થામાં તીવ્ર બને, વૃદ્ધ અવસ્થામાં પાછો એનો વેગ મંદ થાય. એક તો યુવાની, એમાં થોડો એનો રાગાત્મક સ્વભાવ હશે, એક તો અગ્નિ હોય અને એમાં તમે ઘી નાખો તો પરિણામ શું આવે? ભડકો થાય. એમ આજે જગતની અંદર વિચિત્રતા એ છે કે એક તો જીવ પ્રાણી માત્ર વાસનાથી ભરેલા છે અને એની વાસના કેમ વધારે જાગૃત થાય, માણસ કેમ વધારે વાસનાના માર્ગે વળે, એના માટે આખી દુનિયામાં ખુલ્લી પ્રવૃત્તિ થઈ રહી છે દાદા. હવે આ ગાડી ક્યાં જઈ અટકશે? આનો અંત કેવો હોઈ શકશે? આનું અંજામ શું આવશે? ક્યારે કોઈ કલ્પના કરે છે? જે ભગવાનના ભક્ત નથી, જે આ કથા નથી સાંભળતા, એની હું વાત નથી કરતો. હું વારંવાર કહું છું, જૂના દ્રષ્ટાંતો શોધવાની જરૂર નથી, અત્યારના દ્રષ્ટાંતો તમે આપી ન શકો. સ્ત્રી આસક્તિ સંબંધી, પુરુષની આસક્તિ સંબંધી અત્યારની કોઈ વાતો આપણે કરી પણ ન શકીએ, એટલી ખરાબ પરિસ્થિતિ, કરુણ પરિસ્થિતિ સમાજની થવા લાગી છે અત્યારે. પણ આ સત્સંગની વાત છે એટલા માટે કહું છું. હમણાં મેં વચ્ચે પણ વાત કરી હતી તમને કે આ પૃથ્વી ઉપર વધારેમાં વધારે મર્ડર કા સ્ત્રી અને કા ધન માટે થાય છે. જેટલા અપમૃત્યુના કેસ છે, આત્મઘાત હોય, સ્યુસાઇડ હોય કે મર્ડર હોય, તમે બધામાં તપાસ કરશો, ઊંડા ઉતરશો, એના મૂળમાં ઘણી બધી પ્રકારની આસક્તિઓ છે, પણ એમાં મુખ્યત્વે કા સ્ત્રીની આસક્તિ અને કા ધનની આસક્તિ. ઇતિહાસ કાળા અક્ષરોથી એવો લખાયો છે. ભારત દેશની આ ઘટના ઇતિહાસમાં ક્યારેય ભૂસાશે નહીં, ભૂલાશે પણ નહીં. રાજસ્થાનના ચિત્તોડના મહારાજા રતનસિંહ, આપણે જાણીએ છીએ રાજસ્થાની પુરુષો અને રાજસ્થાની બહેનો એની મર્યાદા, આજે પણ આખા હિન્દુસ્તાનમાં વધારેમાં વધારે સ્ત્રીઓમાં કંઈક મર્યાદા હોય તો રાજસ્થાની બહેનોમાં, એના પહેરવેશમાં, રીતિરિવાજોમાં આજે પણ મર્યાદાઓ સચવાયેલી છે, એટલા માટે આજે રજવાડાઓ સલામત છે. ચિત્તોડના રાજા રતનસિંહ, એની પત્ની પદ્માવતી અતિ સુંદર સ્ત્રી હશે,
એના સૌંદર્યની ચર્ચા દેશભરમાં થતી હતી અને એ જમાનામાં દિલ્હી ઉપર બેઠેલા અલ્લાઉદ્દીન ખીજલી એના કાન સુધી પહોંચી. એ જમાનાના મુસ્લિમ નવાબો આપણે જાણીએ છીએ, એટલા વિકારી હતા, એટલા અહંકારી હતા. પદ્માવતી માટે પ્રસ્તાવ મૂકે રતનસિંહ તો ના પાડી દે, તો રાજસ્થાની રાજાઓ હતા. દિલ્હીનું આખું સૈન્ય ચિત્તોડ ઉપર તૂટી પડ્યું છે, કેટલું મોટું યુદ્ધ થયું, પણ આ મેવાડના માણસો પણ એવા મજબૂત હતા, ગાંઠેવા નહોતા. ખીજલીનું સૈન્ય થાકી પડ્યું છે, એક શરત મૂકી છે કે અમે અહીંથી તો જ પાછા વળીએ, તમે એકવાર અમને પદ્માવતીનું મોઢું દેખાડી દો. બસ અમે સાંભળ્યું છે કે આવી સુંદર સ્ત્રી છે, પણ એકવાર અમે જોઈ લઈએ તો પાછા વળી જઈએ. રતનસિંહ સંમત નહોતા, ઇતિહાસ જાણવા જેવો છે. રતનસિંહ સંમત નથી, પણ પદ્માવતીને સમાચાર મળ્યા એને ખબર પડી ત્યારે એને દુઃખ એ વાતનું થયું, મારે લીધે આટલા બધા માણસો મરી રહ્યા છે, હજારોની કતલે આમ થઈ રહી છે. જો મારા રૂપથી એ પાછો વળી જતો હોય તો આપણે કોઈ વચલો રસ્તો કાઢીને કરવું જોઈએ. દૂર એક અરીસો મૂકવામાં આવ્યો, અતિ દૂર, એમાં સ્ત્રીનું પ્રતિબિંબ પડે અને એ અલ્લાઉદ્દીન ખીજલીને બતાડવાનું, દેખાડવાનું. આવી રીતે મધ્યસ્થી રસ્તો કરી આ પતિવ્રતા નારી હતી એનું પાતિવ્રત્ય સલામત રહે અને લોકોની હત્યાઓ જે થતી હતી, હિંસા થતી હતી, યુદ્ધ ફાટી નીકળ્યું હતું એ અટકી જાય. મહારાજ એટલા માટે બોલ્યા, વિષય ભોગવ્યા હોય અથવા તો દીઠા હોય અથવા તો સાંભળ્યા હોય. આને પહેલાં શું હતું, ખાલી સાંભળેલું હતું અને હવે અરીસામાં જોયું, પાછો તો વળી ગયો. દિલ્હી જતાની સાથે નક્કી કર્યું કે હવે તો આખું દિલ્હી મરી જાય, પણ આ સ્ત્રીને લઈને જપવું છે, ફરીવાર ચડાઈ કરે. કેટલું મોટું યુદ્ધ ફાટી નીકળે, રતનસિંહ રાજા પણ મરાય, અને કહેવાય છે કે કિલ્લા સુધી આવી જાય, કિલ્લાની અંદર બધી સ્ત્રીઓ ચારે બાજુ પદ્માવતીને સાચવવા માટે ઊભી છે. કિલ્લો તૂટે છે, કિલ્લાનો ગઢ તૂટે છે, એક ઊંડો કૂવો ખાલી તૈયાર રાખેલો, કૂવાની અંદર આગ સળગાવી, એક પછી એક, એક પછી એક પહેલાં પદ્માવતી કૂદી અંદર, 1000 સ્ત્રીઓ, આમ તો આંકડો એના કરતાં પણ મોટો છે એવું કહેવાય છે ઇતિહાસની અંદર, 1000 સ્ત્રીઓ જીવતે જીવતી એક ઊંડા કૂવાની અંદર આગ લગાવીને સળગી ગઈ. બોલો આ કોણ કરાવે છે? આ બધી વાતો તો જૂની થઈ, અત્યારના પાપ, અત્યારના કુકર્મો, અત્યારની વાસના. હું આ કથા સાંભળનારા ભક્તો માટે વાત કરું છું. આપણે બધા જ મહારાજને રાજી કરવા માટે પૂજ્યપાદ ગુરુદેવ જેવા મોટા સત્પુરુષના વચને કરીને મહારાજની આજ્ઞામાં ખબરદાર થઈને રહીએ. આ હમીર યુવાન હતો, અંતરમાં તીખી વાસના, એમાં એનો અંતકાળ આવ્યો. ગુંદાના ઝાડ ઉપર ચડેલો, ત્યાંથી પડ્યો, ડાળી વાગી, નીચે પડતા પહેલાં તો એનો પ્રાણ નીકળી ગયો, પણ ભગવાનનો ભક્ત હતો, ભગવાન એને યાદ આવ્યા, પરિણામે શ્રીજી મહારાજ ધામમાં તેડવા આવ્યા. સાંભળજો, મહારાજ ધામમાં તેડવા આવ્યા, વિમાનમાં બેસાડ્યો, વિમાન ચાલ્યું. એમાં મહારાજનો તો નિયમ છે કે અક્ષરધામમાં લઈ જતા લઈ જતા પણ રસ્તામાં 10 વાર પરીક્ષા કરે છે, અને જેને જેવી વાસના હોય એવી સિદ્ધિ આડી આવે. અને સ્ત્રી સંબંધી આસક્તિ હતી, વિમાનમાં તો એવું કંઈ હોય નહીં, આ તો અક્ષરધામનું પ્લેન હતું, પણ મહારાજે એવી રચના કરી. વિમાનમાંથી, વિન્ડોમાંથી એણે જોયું કોઈ સરસ મજાનો સરોવર, સરોવરમાં સ્ત્રીઓ સ્નાન કરે છે. આ જોતાની સાથે એનું મન ખેંચાણું છે, એમાં વાસના જાગૃત થઈ અને આ બાજુ આના દેહને બાંધી દીધો છે, સળગાવવાની તૈયારી કરે છે. ત્યાં તો દેહ સળવળ્યો, એના આત્માને ભગવાને પાછો નાખ્યો. ડોસાભાઈ બોલ્યા, અરે હમીર, આ શું? હમીરે આંખમાં આંસુ લાવી પિતાજીને કહ્યું, પિતાજી આવું થયું, મહારાજે તો કૃપા કરી હતી, મારો દેહ તો પડી ગયો હતો, હું તો હમણાં ભગવાનના ધામમાં ભગવાનની સેવામાં હોત, પણ શું બોલ, મારી વાસનાએ મને પાછો મોકલ્યો. માંડીને બધી વાત કરી એના પિતાજીએ ઠપકો આપ્યો, અરે ભૂંડા દીકરા,
આ લોકમાં શું છે, આ તો વિષ્ટાનો ક્યારો છે, આ ચામડીથી મઢેલું વિષ્ટા જેવું જગત છે એટલે રૂડું રૂપાળું લાગે છે, બાકી આમાં કશો માલ નથી. અને આણે પોતાની વૃત્તિઓને પાછી વાળી લીધી. શ્રીજી મહારાજ વહેલા મને ધામમાં તેડી જાય આવો દ્રઢ સંકલ્પ કર્યો અને કહેવાય છે થોડા દિવસ સુધી એવું ભજન કર્યું, એવું ભજન કર્યું. અને થોડા દિવસ પછી મહારાજ ફરીવાર પધાર્યા, એને ધામમાં તેડી ગયા. આવી તો કેટલી કથાઓ અત્યારે બને છે. ધન અને સ્ત્રી એ સંબંધી જે વાસના છે ને, એ સંબંધી જે ભોગ છે ને, એ એવા ભયંકર છે ને જેની કોઈ વાત ન કરી શકાય. રાજા ભર્તૃહરિ એની આ વાત બધા જાણે છે. ભોગાન ભુક્તા વયમેવ ભુક્તઃ, તપોન તપ્તમ વયમેવ તપ્તઃ, કાલોન યાતો વયમેવ યાતઃ, તૃષ્ણાન જીર્ણા વયમેવ જીર્ણઃ. માણસની વાસના ક્યારેય જૂની નથી થતી, માણસ જૂનો થાય છે. સંકલ્પ તો જુઓ, બાલ્યાવસ્થામાં આ બધી વાસનાઓ સુસુપ્ત હોય, યુવાન અવસ્થામાં જાગૃત થાય એટલે કે જન્મે છે, પછી માણસનું શરીર વૃદ્ધ થાય અને વાસના યુવાન થાય, અને પછી વૃદ્ધ અવસ્થામાં માણસ હાથ પગ ચાલતા ન હોય, ઇન્દ્રિયોનું તેજ ક્ષીણ થઈ ગયું હોય અને અંતરમાં તીખી ભૂંડી વાસનાઓના વેગ વર્તતા હોય, ફુવારામાંથી જેમ પાણી ઉછળતું હોય એમ મનમાં ખાવાની પીવાની જોવાની વાસનાઓ વર્તતી હોય, અને ત્યારે માણસ પથારીમાં પડ્યો પડ્યો જે દુઃખી થાય. ગુરુજી હસતા હસતા વાત કરે છે ને, દાદા પેલા ડોસા બીમાર હતા, મૃત્યુ પથારીએ સુતેલા, અને એમાં ચારે ચાર દીકરા પહોંચી ગયા બાપુજી ગુજરવાની તૈયારીમાં. બાપુજીને શ્વાસ ચડ્યો છે, બોલવાની ઈચ્છા છે પણ બોલી નથી શકતા, પ પ પ પ પ કર્યા કરે છે. દીકરાઓને થયું પ પ નહીં બાપુજી, પૈસા પૈસા, કંઈક ડાયટા લાગે છે. મોટાએ નાનાને કીધું, નાને વચલાને કીધું, બોલો બોલો શું કરવું છે, ગમે તે થાય, ગમે એટલો ખર્ચો થાય, બાપાને એકવાર બોલાવો. ડૉક્ટરને બોલાવ્યા, આ બાપુજી પ પ પ કરે છે, શું કરો છો, કંઈ બોલાવવું હોય બોલવું હોય એવું લાગે છે, કોઈ દવા ખરી? હા એક દવા છે, ટોનિક છે. શું 10,000 રૂપિયાનો ખર્ચો થશે એક ઇન્જેક્શન મારીએ, એવું બૂસ્ટર છે, બૂસ્ટર કે ને અંગ્રેજીમાં, અત્યારે પણ દાદા એવા આવે છે બૂસ્ટર. એકવાર એના શરીરમાં એવી શક્તિ જાગૃત થશે કે એકવાર બોલી દેશે પછી મરી જશે, ભલે મરી જાય, અમે મરવાના છીએ, અમારે તો એકવાર બોલી દે એટલું કામ છે, પૈસા ક્યાં દાટાય બતાવી દે બસ. ત્રણેય ભાઈ નક્કી કર્યું, ભલે 10,000નો ખર્ચો થાય, વૈદ્યને છૂટ આપી, એવું ટોનિક ઇન્જેક્શન આપ્યું, દવા આપી, બૂસ્ટર ઇન્જેક્શન આપ્યું, ને આપતાની સાથે જ આને તો વાચા પ્રગટી, પાડો સાવરણી ચાવી જાય છે. લો નાનું પાડું રમતો રમતો દૂર આવી ગયો છે, આ પાડું સાવરણી ચાવી મારું ડાચું શું જુઓ છો, લો આમ કઈ ડોહો મરી ગયો. હેજી મારી મમતા મરે નહીં એનું મારે શું કરવું. એટલા માટે ભગવાનનો ભક્ત હોય ને પાછી વૃત્તિ કરી, એકાંતમાં બેસી, ભગવાનને સંભાળી, ભગવાનને પ્રાર્થના કરી, હજી મારું મન ક્યાં અટકે છે અને મારા મનમાં શું ખટકે છે, આ બે વિચાર કરવા જોઈએ. પ્રવૃત્તિ બધી કરવાની છૂટ છે, પણ રાગે કરીને પ્રવૃત્તિ કરી, વાસનાએ કરીને પ્રવૃત્તિ કરી તો તમે હશો કે અમે. અક્ષરધામ દૂર છે. જીવ વિષય સુખને ભોગવવા જતા તો સુખ કરતા અપાર દુઃખોને સહે છે, છતાં દુઃખથી ભરેલા જગતનો લગારે અભાવ આવતો નથી. નરકમાં પડ્યો હોય ત્યારે પણ નરક ભર્યા સુખને ભોગવવાનો તે ભૂખ્યો રહેતો હોય છે. સવારની 64 પદીની કથામાં નિષ્કામ સ્વામીએ ઘણી બધી વાતો કરી હતી દાદા. પેલો વિષ્ટાનો કીડો ખબર છે ને, ભગવાન વ્યાસ નીકળ્યા, વ્યાસજીએ કહ્યું, અરે કીડા તને આમાં શું માલ મનાય છે? ત્યારે કીડાએ વિષ્ટાના કીડાએ વ્યાસજીને કહ્યું, બોલો કે તમને શું ખબર પડે હું કેટલો સુખી છું.
અપાર દુઃખ હોવા છતાં અજ્ઞાને કરીને, વાસનાએ કરીને જીવને શું લાગે છે? એમાં સુખ લાગે છે. ભગવાનની માયાનું બળ અપાર છે, તેથી જીવ જે યોનિમાં જાય છે ત્યાં બંધાઈ જાય છે. લો, માણસના દેહમાં હોય તો ત્યાં બંધાય, કૂતરાના દેહમાં જાય તો ત્યાં બંધાય. હવે માણસને પૂછો કૂતરાના દેહમાં સુખ છે તો લાગે, પણ ત્યાં જઈને તો ત્યાં પણ આવી ભયંકર આસક્તિ. આસક્તિ એક એવી ખતરનાક રોગ છે, દુઃખને પણ સુખ બનાવી દે છે. તેના વિના બીજું કોઈ સુખ તેને દેખાતું જ નથી. ઓરડાના પદમાં એટલા માટે તો ચોથા પદમાં શ્રીજી મહારાજ કહે છે ને, એ સહુ હરિ ભક્તને રે જાવું હોય મારે ધામ, તો મને સેવજો રે તમે શોધ ભાવે થઈ નિષ્કામ, સહુ હરિ ભક્તને રે રહેવું હોય મારે પાસ, તો તમે મેલજો રે મિથ્યા પંચ વિષયની આસ. મહારાજે આ પદ પોતે લખ્યા છે. પોતે મહારાજે પોતાના આશ્રિત માત્રને કહ્યું, મારા ધામમાં જવું હોય તો પૂર્ણ નિષ્કામ થવું પડશે, મારી પાસ રહેવું હોય તો આસ માત્રનો ત્યાગ કરવો પડશે. અને આપણે તો આશા ભર્યા તે અમે આવ્યા રેલો, હે, એટલા આશાથી ભરેલા છીએ, ક્યાં વાત કરવી બોલો. એક મહેસાણાના ભાઈ અમેરિકા આવવાની તીવ્ર તમન્ના, સાંભળેલું કે અમેરિકામાં તો ડોલરના ઝાડ છે, આમ હલાવા કરશું ને તો એ પૈસા પડ્યા કરશે. ખાધે પીધે વ્યવહારે કરીને સુખી સંપન્ન માણસ, પણ બે ચાર પાંચ પહેલાં અમેરિકાથી ગયા હોય ને, સારા મોંઘા કપડાં પહેરીને ફરતા હોય, સારી ગાડીઓમાં ફરતા હોય દાદા, અહીંયા પછી ભલે ને ટોયલેટ બાથરૂમ સાફ કરવાનું કામ કરતા હોય, પણ એના આવા ઉજળા કપડાંને આ બધું જોઈને એવા મોહિત થઈ ગયા, નક્કી કર્યું ગમે તેમ થાય આપણે અમેરિકા જવું છે. એકને એક બાપાનો દીકરો, 40 લાખ ખર્ચ્યા, છોકરો અહીંયા આવી ગયો. એને તો આ દેશમાં ઓહો ઓહો થવા પડ્યો, હજી નવું નવું તો 9 દિવસ તો એવું જ લાગે ને, અહીંના રોડ ને અહીંની સુવિધાઓ ને અહીંનું બધું ઓહો હો હો થવા મળ્યું. હવે નક્કી કર્યું ઘરવાળાને બોલાવી લઉં, બાપુજીને વાત કરી, પછી તમારો વારો, એટલે બાપુજીને પણ કોણીએ ગોળ લાગે ને કે આ બે જાય સેટ થાય, કંઈક ઘર બરખું થાય તો અમને મળે. બીજા 40 લાખની અડાડી, બોલો કેટલા લાખ થયા? 80 લાખ રોકડા આપ્યા દાદા. આ સત્ય ઘટના કહું છું, સાંભળેલી. નાનો બંગલો હશે એ પણ વેચી નાખ્યો. બાપુજીને અમેરિકા દેખાવા લાગ્યું કે હવે કેટલા દિવસ આપણે ભાડે ઘરમાં રહેવાનું, દીકરા સેટ થાય એટલી વાર આપણે પણ અમેરિકા જ છીએ ને. એ બેઠા બેઠા અમેરિકાની માળા કરે. આ બે જણા આવ્યા, સ્ટોરમાં જોબે લાગી ગયા. આ સભામાં મારે વાત કરતા દુઃખ થાય છે, પણ લાકડાનો લાડુ એવો ખતરનાક છે ને, આ શક્તિનો લાડુ ખાય એ પણ પસ્તાય અને ના ખાય, આમાં તો સમજે એનું કામ છે. ભગવાનની ઈચ્છાથી આપણને ગુણાતાનંદ સ્વામી એટલે બોલ્યા, આ પંક્તિમાં બેસીને લાડુ જમે ને તો એ નિસ્વાદી, અને ખૂણામાં બેસીને સૂકો રોટલો જમે તો પણ સ્વાદ્યો. એટલે ભગવાને જે જેને આપ્યું હોય, તમને તમારા પ્રારબ્ધમાં જે પાત્ર મળ્યા હોય, જે પદાર્થો મળ્યા હોય, એને હૃદયથી સ્વીકારી લો. આટલો જ સંદેશ છે શાસ્ત્રનો. પરણ્યા પછી પસ્તાતા હોય કે આના કરતા તો દુઃખ થાય. આ બધી આસક્તિ છે. ભગવાને જેને જે આપ્યું હોય, સાગરમાં હમણાં વાત આવી હતી, અક્ષરધામના મુક્ત કરતા પણ ઊંચી સમજણ. અક્ષરધામના મુક્ત પણ આવી સમજણવાળાને મસ્તક નમાવે છે. કોને? ભગવાન જ્યાં રાખે ત્યાં આનંદથી રહેવું, આનંદથી, આસક્તિથી નહીં. શું લખ્યું? આનંદથી રહેવું. અમારા બંને દાદાઓના જીવનના અમુક પ્રસંગો મેં નોંધ્યા છે, આપણને વંદન કરવાનું મન થાય. મંદિરમાં રહેવું, સાગરની વાત હું શાસ્ત્રની વાતે કરીને વખાણ કરવા નથી કહેતો,
અમારી સાથે રહે એટલે અમારે એના વખાણ કરવા, એના માટે તો અમે જો કરીએ ને તો મહારાજનો દ્રોહ કર્યો કહેવાય. હરિચરિત્રામૃત સાગરમાં વાત આવી, સંસારી માટે ઘર છોડવું એ મરવા કરતાં અઘરું છે. ગામમાં ઘર હોય, સુખી સંપન્ન પરિવાર હોય, અને આ મંદિરમાં રહેવાનું, મંદિરનો બેડરૂમ કેટલો મોટો છે બાબુ કાકા ખબર છે ને? અમારા બાબુ દાદા તો ગુરુવારે રસોઈ પછી શુક્રવાર જોવા ના રહ્યા. બોલો, હાંજે ને હાંજે બેગ હું તો જોતું, બાબુ કાકા ક્યાં ગયા? રાજી રેજો, આ તો કેવું પડે, કથા બધું આવે. પણ અઘરું છે સંતો સાથે રહેવું, એમાં મંદિરમાં રહેવું, કારણ કે અમને ખબર છે બધું જ ધાર્યું તમારું છોડી દેવું પડે, બધી જ આપણી ઈચ્છાઓનો અંત લાવી દેવો પડે, તો તમે ભગવાન કે સંતની સાથે રહી શકો. આ બંને સ્ટોરે લાગ્યા, કમાતા થયા, 80 લાખનું દેવું હતું, ધીમે ધીમે ઓછું થવા લાગ્યું. એમાં સ્ટોરમાં કામ કરતાં કરતાં બેનને કોઈ પુરુષ સાથે ફાવી ગયું, અને પછી તો ઘરમાં ઝઘડો થયો. આ સ્ત્રીએ પોલીસને ફોન કર્યો, ખબર છે ને, પેલો રિસ્ટ્રેન્ટનો ઓર્ડર છે તમને અહીંયા, તો પોલીસને ફોન કર્યો. પોલીસ આવી, ઇલીગલ હતા, ડિપોર્ટ કરી દીધો આને. એવા દુઃખી છે અત્યારે, એવા દુઃખી છે. આવા આવા દાખલા સાંભળીએ ને ત્યારે આ શાસ્ત્રોની એકે એક વાત સત્ય લાગે. પણ આ વાત પહેલાં કોઈક સમજાવે, આવું થાય, આવું થાય, આવું થાય તો કોઈ માને? અત્યારે એવા કરગરે છે, એવા રડે છે, વિડીયો બનાવી બને મોકલે છે, ભાઈઓ અમેરિકા ન જતા, આ સોનાના પિંજરામાં ના પૂરાતા. સોનાનું પિંજરું છે આ. એટલા માટે આસક્તિને ઓળખી તો રાખવી જ જોઈએ. ઓળખી હશે ને તો ક્યારેક આપણે ટાળવા માટે મહેનત કરીશું. આ શાસ્ત્રો અરીસાનું કામ કરે છે, આપણા ચહેરા ઉપર ક્યાં ડાઘ છે, ક્યાં ગંદુ છે આ બતાવી દે છે. સાફ કરવાનું કામ આપણું છે. પણ આ શાસ્ત્રો તમને અને અમને અરીસાની ગરજ સારે છે, આપણને દેખાડી દે છે કે આપણે સાધુ છીએ, કે આ લોકો સંસારી છે. પણ આસક્તિ ટાળવી પડશે, ટાળવી પડશે ને ટાળવી પડશે. જીવને તેનું પોતાનું શરીર કેટલું બધું દુઃખ દે છે. સવારે જાગીએ ત્યારથી આપણું આ શરીર આપણી પાસે કેવા ધંધા કરાવે છે. તો પણ ક્યારેય શરીરનો અભાવ આવે છે? બોલો. જીવને પોતાનું શરીર કેટલું દુઃખ દે છે, છતાં જીવ શરીરમાં સુખ માને છે. આનું જ નામ અજ્ઞાનનો કોટ છે. તેને જીવ પોતે મિથ્યા કરી શકતો નથી. જીવ આપમેળે જે કર્મ કરે છે તે સુખને મેળવવા માટે જ કરે છે. લો, પરંતુ તે સુખની અંદર પણ અપાર દુઃખ આવીને ઊભું રહે છે, છતાં તે દુઃખને જીવ લગારે ગણતો નથી. આવું મહાન ભયંકર મોહનું અંધારું છે. તે મોહને ટાળવા માટેના વિચારો સંતો સિવાય કોઈ અન્ય આપી શકતા નથી. લો, સંતરે વિના સાચે કોણ કહે એ તારા સુખની વાત, સંતરે વિના સાચી કોણ કહે. જે બંધનથી મુક્ત છે એવા મુક્ત સમાન સંત એ જીવના બંધનને કાપે છે. વાસનાથી રહિત એવા સંત એ જીવની વાસનાને કાપે છે. પણ વાસનામાં ડૂબેલા, બંધનથી બંધાયેલા એવા સંત ક્યારેય જીવના બંધનને કાપી શકતા નથી. સાચા સંત જીવને એમાંથી બચાવે છે. સંતો પાસેથી જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય છે ત્યારે તે અજ્ઞાનનું અંધારું ટળી જાય છે, અને તે પછી મનુષ્ય સત્સંગ કરે છે, તેને મોક્ષનો રંગ અધિક ચડે છે. પછી મોક્ષ માર્ગમાં જે જે વિઘ્ન કરે તેને તે પોતાના શત્રુ માને છે. જ્યાં મોક્ષનું થાણું જણાય ત્યાં તે મુમુક્ષુ તન અને ધનનું દાન કરે છે. લો, કેવી સરસ બધી વાતો છે. આવી રીતે જ્યાં જીવને મોક્ષનું થાણું દેખાય, એટલે કે આ સંત મારો મોક્ષ કરશે એવું દેખાય, ત્યાં મુમુક્ષુ તન અને ધન અર્પણ કરી નાખે છે, એટલે કે પોતાનું સર્વસ્વ આપી દે છે.
ધન એકલું નહીં પોતાનું તન પણ આપી દે છે. આપણો સદગુરુ સ્મૃતિ મહોત્સવ આવી રહ્યો છે, કેટલા બધા ભક્તોનું કેટલું મોટું સમર્પણ છે, પણ આપ સર્વે જાણો છો આ ઉત્સવમાં એક દ્રશ્ય એવું હશે, કદાચ અમેરિકામાં પહેલી વાર આવું દ્રશ્ય તમને નિહાળવા મળશે. એક સાથે ત્રણ ત્રણ મુમુક્ષુઓ, માતા પિતાના એકને એક દીકરાઓ હોય, કાળજાના કટકા સમાન હોય, આંધળાની લાકડી સમાન હોય, ભણી ગણીને તૈયાર થયેલા નવયુવાન દીકરાને કોણ મા બાપ છોડી શકે, કોણ છોડી શકે? કા વસુદેવ દેવકી જેવું જેનું જીવન હોય, કા ધર્મદેવ અને ભક્તિ માતા જેવું જેનું જીવન હોય, નાની વાત નથી દાદા. એક સાથે ત્રણ ત્રણ મુમુક્ષુઓ પિયુડા મહારાજ અને પૂજ્યપાદ ગુરુજીના ચરણોમાં સમર્પિત થવાના છે. સમર્પણ મહોત્સવ આપણે નિહાળવાનો છે. વાલા ભક્તો આ મહોત્સવમાં પધારજો, ન પધારી શકો તો ઓનલાઈન આ ઉત્સવ આખે આખો જોજો. 26 જુલાઈના દિવસે આ દ્રશ્ય એવું હશે કે કદાચ સભામાં બેઠેલા એક બે નહીં હજારો માણસોની આંખો ભીની થઈ જશે. તન અને ધન બધું અર્પણ કરી દે છે. ક્યારે? જ્યારે સાચા સંત મળે ત્યારે. જીવને એમ લાગે ને મારું કલ્યાણ કરે એવા સત્પુરુષ છે, એવા મહાપુરુષ છે. આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે, કોઈએ બહુ સરસ લખ્યું છે, યાદ રાખો, ગુરુ એસા કીજીએ, ગુરુ એસા કીજીએ જેસો પૂનમ કો ચાંદ, તેજ કરે તપે નહીં ઉપજાવે આનંદ. સાચા સંત કેવા હોય? તેજ કરે તપે નહીં ઉપજાવે આનંદ. પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં આપણને આવું સદગુરુપણું દેખાય છે. પોતે તપ કરે, પોતે વ્રત કરે, પણ પોતાના સંગમાં આવેલા મુમુક્ષુ સાધકનું તન અને મન એનું સંપૂર્ણ ધ્યાન રાખી એનું કેવું પોષણ કરે, હજારમાંની મમતા, લાખો પિતાનો પ્યાર પ્રેમ એક સદગુરુ પોતાના શિષ્યોને આપી શકે છે. એટલા માટે તો આટલા બધા મુમુક્ષુઓ સાધુઓ સુખેથી ભજન કરે છે અને બધાને કરાવી શકે છે. જેને મોક્ષ દેનારા ગુરુ માને છે તેની આગળ મુમુક્ષુ ક્યારેય મનને ચોરતો નથી, નિષ્કપટ થઈ જાય છે. સત્સંગના જેટલા વર્તમાન નિયમો છે તેમાં તે તત્પર થઈને રહે છે. જે પ્રકારે શ્રીહરિની આજ્ઞા હોય તે પ્રમાણે પોતાના સદગુરુની સેવા કરે છે. આજે ગુરુ પૂર્ણિમાનો દિવસ છે. એ સદગુરુ સાચારે સેવો સુધ ભાવ સુરે. સદગુરુ સાચા હોય, આપણને સદગુરુ તો સાચા મળ્યા છે, 100% સત્ય એવા સત્પુરુષ મળ્યા છે. હવે એક શરત બાકી છે. સદગુરુ સાચારે સેવો શુદ્ધ ભાવ સુરે. હવે આપણો ભાવ જો શુદ્ધ થઈ જાય ને. ગુરુજી ઘણી વાર વાત કરે, વચનામૃતમાં પણ એ જુદી રીતે લખાણી છે, શાસ્ત્રોમાં પણ જુદી રીતે લખાણી છે. ઉત્કૃષ્ટ વક્તા હોય પણ શ્રદ્ધા જો શ્રોતા ઉત્કૃષ્ટ ન હોય તો કામ ન થાય. વક્તાનો વિશ્વાસ ઉત્કૃષ્ટ હોવો જોઈએ, શ્રોતાની શ્રદ્ધા ઉત્કૃષ્ટ હોવી જોઈએ, અને બંને ભેગા થઈને 100 જન્મની કસર એક જન્મે કપાય છે. બે લોઢા હોય, બંને લોઢા ગરમ કરવામાં આવે અને ઘણ મારો ને તો એક રસ થઈ જાય. એમ સમર્થ સદગુરુ મળે, એની સેવા શુદ્ધ ભાવે જો કરવામાં આવે ને તો શિષ્યનું અનેક જન્મનું કામ એક જન્મમાં પૂરું થઈ જાય. આપણે વાલા ભક્તો શ્રદ્ધાવાન બનીએ, આપણને મળેલા સદગુરુ એમાં એવા વિશ્વાસથી જોડાઈ જઈએ, એવો ભરોસો કરી દઈએ કે મહાપુરુષ એ આપણને મહારાજ સુધી પહોંચાડી દેશે. ગુણાતાનંદ સ્વામી એટલા માટે તો કહે છે, અમે એવો એક દીઠો નથી, અમે એવો એક દીઠો નથી કે સંત વિના ભગવાન સુધી પોતાના બળે પહોંચ્યો હોય. લો પૂર્વના ઇતિહાસમાં નિહાળો, અત્યારે જુઓ કે ભવિષ્યમાં એવું જોવા મળશે, જે કોઈ ભગવાન સુધી પહોંચ્યા છે ને એ કોઈક ને કોઈક સત્પુરુષ કે મહાપુરુષ એના સમાગમે કરીને જ પહોંચ્યા છે. સેવક શિષ્યને પોતાના ગુરુ ઉપર જેવો નિષ્કપટ અને પૂજ્ય ભાવ હોય તે પ્રમાણે ગુરુ પણ શિષ્યની નિરંતર સંભાળ રાખે છે.
ગુરુ પાસે મનને ચોરીએ, કપટ રાખીએ તો ગુરુ ધારે તો પણ આપણું કલ્યાણ ન થાય. સદગુરુની આગળ નિષ્કપટ થવું, સદગુરુની આગળ જેવા છીએ એવા ખુલ્લા થવું. ડૉક્ટર પાસે જઈએ અને દર્દને છુપાવીએ તો ક્યારે દર્દ દૂર થાય? ત્યાં તો કેવું પડે, મને દુખે છે, મને આમ થાય છે, કેવું પડે કે નહીં? ત્યારે ડૉક્ટર એનો ચોક્કસ ઈલાજ કરી શકે એમ સત્પુરુષ પાસે નિષ્કપટ થવું, સાચા સંત પાસે નિખાલસ થઈ જવું, એનાથી મોટી શિષ્ય માટે બીજી કોઈ શરત નથી. ફરીવાર ડોંગરેજી મહારાજની એક વાત યાદ કરો. સદગુરુના અનેક લક્ષણો છે, પણ ડોંગરેજી મહારાજ એમ કહેતા, સદગુરુ નિરપેક્ષ હોય. ગીતાજીમાં પણ 12મા અધ્યાયમાં અનપેક્ષઃ સુચિરદક્ષઃ ઉદાસીન ગતવ્યથઃ, ગુરુની નજર શિષ્યના હૃદય ઉપર હોવી જોઈએ, શિષ્યના ખિસ્સા ઉપર નહીં. સદગુરુ નિરપેક્ષ હોય અને શિષ્ય નિષ્કપટ બને તો કલ્યાણ થાય, થાય અને થાય જ. કરોડ જન્મે થવાનું હોય તો આ જન્મે થાય, 100 જન્મની કસર હોય તો આ જન્મે ટળે. પણ ક્યારે? સાંભળો, શિષ્ય નિષ્કપટ થાય, મનને ચોરે નહીં, ત્યારે સદગુરુ એની સંભાળ રાખે છે. તે રીતે ગુરુ અને શિષ્યનું હેત દિન પ્રતિદિન ઘણું વધતું રહે છે. પરંતુ તેમાં જો ગુરુ કે શિષ્ય મનને ચોરે તો હેત ઘટતા ઘટતા અતિ ઘટી જાય છે. શિષ્યને જ્યારે ગુરુમાં વધારે પડતો લોભ દેખાય છે ત્યારે શિષ્યનું મન પાછું પડી જાય છે. શિષ્યને ખબર પડે ગુરુનું મન તો લલચાયેલું છે, ગુરુ લાલચું છે, ગુરુની નજર મારા ખિસ્સા ઉપર છે, ગુરુની નજર મારા પદાર્થો ઉપર છે, ત્યારે શિષ્યની શ્રદ્ધા તૂટે છે. એકબીજાનો વિશ્વાસ કે ભાવ પણ રહેતો નથી અને ત્યારે પરમેશ્વર પણ તેમને ત્યાં રહેતા નથી. પરમેશ્વર જે જે ચરિત્ર કરે છે તેની રીતો ઘણી અલૌકિક હોય છે. તે ચરિત્રોમાં કોઈ દોષોને કલ્પતું નથી અને જો દોષારોપણ કરે તો તેને તેનું તેવું ફળ ભોગવવું પડે છે. ગુરુના લક્ષણ પ્રમાણે જે યથાર્થપણે રહે તે સાચા સદગુરુ કહેવાય છે. ત્યાગીની રીત પ્રમાણે ત્યાગીએ રહેવું જોઈએ, ગ્રહસ્થની રીત પ્રમાણે ગ્રહસ્થએ રહેવું જોઈએ. સ્ત્રી ધનનો ત્યાગ રાખનારા અને સ્ત્રી ધનને રાખનારા એમ બે પ્રકારના ગુરુઓ સંસારમાં હોય છે. એક સ્ત્રી ધનનો ત્યાગ રાખે અને એક સ્ત્રી ધનનો ઢગલો કરે. તે શાસ્ત્રોમાં પ્રસિદ્ધ રીતે કહ્યા છે. આ બંને પ્રકારના ગુરુઓ હોય છે, તેમાં જે ગુરુ ધન અને સ્ત્રીને રાખે છે તે ભવ અને બ્રહ્માના જેવા સમર્થ કહેવાતા હોય તો પણ તે ધર્મગુરુને બદ્ધ કહ્યા છે. એવો બધા જ શાસ્ત્રનો સિદ્ધાંત છે. જે સ્વયં બંધાયેલો હોય તે બીજાના બંધનને કેમ છોડાવી શકે? કેટલી સ્પષ્ટ અને ખુલ્લી વાત છે દાદા. સળગતો માણસ બીજાને બચાવી શકે? ઉલટાનો બીજો બચાવવા જાય એને પણ સળગાવી નાખે. ડૂબતો માણસ હોય તો બીજાને ડૂબાડે, બંધાયેલો હોય તો એ બીજાના બંધન વધારે ખાલી, બીજું કંઈ ન કરી શકે. સાચા સંત મળે આ ભગવાનની મોટામાં મોટી કૃપા. જાજુ દ્રવ્ય મળે, જાજી સંપત્તિ મળે એ ભગવાનની કૃપા નથી. સાચા સંત મળે એ કળિયુગમાં ભગવાનની મોટામાં મોટી કૃપા છે. આપણે બધા ભાગ્યશાળી, આપણને સાચા સંત મળ્યા છે. હવે એક સ્ટેપ આગળ એ સંતમાં સાચી શ્રદ્ધા, સાચો ભાવ, એની સાચી હૃદયથી સેવા કરી લઈએ, નિષ્કપટ ભાવે એને રાજી કરી લઈએ. આટલું જો કરી લઈશું ને તો મહારાજ તો અતિ દયાળુ છે. એ હું તો તમ કારણે રે આવ્યો ધામ થકે ધરી દે, આપણા જેવા પામર અને પતિત જીવોને તારવાને માટે મહારાજ પદ પ્રગટ થયા છે, આ પૃથ્વી ઉપર પધાર્યા છે. જે ગુરુ બદ્ધ એટલે કે બંધાયેલા છે તે પ્રતિમા જેવા છે. શાસ્ત્રની રીતે તેને પૂજી શકાય, વેદના વચન પ્રમાણે ભગવાન તેમાં પ્રવેશ કરી રહ્યા છે. પૂજા કરનારો જો નિયમોને પાળીને તેને પૂજે અને બીજામાં ક્યાંય પ્રતીતિ ન રાખે તો પ્રત્યક્ષ શ્રીહરિ તેના દ્વારા કરોડો જીવોનો ઉદ્ધાર કરે છે. પણ એણે નિયમ ધર્મ પાળવા પડે,
કોણે? શિષ્યને. એક વિશ્વાસ હોવો જોઈએ અને બીજા નિયમ પાળવા જોઈએ. તે બે વિના કોઈ કાળે સત્વરે મોક્ષ થાય નહીં. કેટલાક કુમતી લોકો આપડાપણથી એવું બોલે છે કે હવે બીજી વાત શરૂ થઈ છે. એટલે કે આ વાત કેના માટે આવી? કે ઘણા ગુરુઓ ધર્મગુરુ હોય છે, શાસ્ત્ર પ્રમાણે હોય છે, વેદની મર્યાદા પ્રમાણે હોય છે, તેમ છતાં સ્ત્રીને ધનના યોગમાં હોય છે. જેમ કે આપણી પરંપરામાં આચાર્ય શ્રી મહારાજ, મહારાજે પણ એ પરંપરાને અપનાવી છે, એ ધર્મગુરુ છે. આપણે એનો સમાગમ કરીને દર્શન કરીએ પણ એ એકલાથી કલ્યાણ નહીં થાય, સાથે સાથે શું જોશે? નિયમ ધર્મ પાળવા પડશે, મહારાજની એકે એક આજ્ઞાને ખબરદાર થઈને રાખવી પડશે, ત્યારે જીવ કલ્યાણને પામે છે. અને કોઈક એવા સદગુરુ મળે કેવા, જે સ્ત્રી અને ધનને રાખનારા ન હોય, એનાથી વિરક્ત હોય, એવા જો સંત મળી જાય, ત્યાગી સંત મળી જાય, એવા ત્યાગી સદગુરુ મળી જાય, તો જીવનું સડસડાટ કલ્યાણ થઈ જાય. જગતમાં કેટલાક કુમતી લોકો ડાફણથી બોલે છે, ભગવાન નિયમ પાળ્યા વિના ઉદ્ધાર ન કરે તો ભગવાન કરતાં તો નિયમ મોટા કહેવાય. આવો ઘણા તર્ક કરે છે, માઇક બુદ્ધિવાળા લોકો આવું બોલે છે, તેથી સંતો તેમને પશુ જેવા જાણે છે. સહુના કારણ એટલે કે ગ્રહસ્થ ધર્માચાર્ય હોય તો એ ગ્રહસ્થાશ્રમના ધર્મ નિયમ પાળે છે તો પણ એ ત્યાગી માટે વંદન કરવા યોગ્ય છે. વચનામૃતમાં પણ મહારાજ એમ બોલ્યા કે ગ્રહસ્થ ગ્રહસ્થાશ્રમીના ધર્મને વિશે રહ્યા છે અને પોતાના ધર્મને પાળે છે અને બીજી કોઈ પણ પ્રકારની આસક્તિથી રહિત છે, અને બીજી બાજુ ત્યાગી છે, આસક્તિ વાસનાવાળો છે, તો એવા વાસનાવાળા ત્યાગી કરતાં પેલા ગ્રહસ્થ ભક્ત શ્રેષ્ઠ છે જો પોતાના ધર્મ નિયમ પાળે તો. માટે જે કુતર્ક કરે છે અને કુતર્કે કરીને ભગવાન કરતાં પણ નિયમ મોટા, કારણ કે નિયમ પાળે એનું જ કલ્યાણ થાય છે, આમ કુતર્ક કરે છે એવા લોકોને તો શાસ્ત્રો અને સંતો પશુ સમાન જાણે છે. સહુના કારણે એવા પરમેશ્વર જ્યારે પ્રગટ થાય છે ત્યારે તેમના વચન જ સૌથી અધિક હોય છે. તે વચનો જ વેદાદિ શાસ્ત્રોનું રહસ્ય છે. તે પ્રગટ પરમેશ્વર વેદ, શાસ્ત્ર, પુરાણ, સ્મૃતિ, જપ, તપ, તીર્થ, વ્રત, યોગ, યજ્ઞાદિ બધું જ છે. પરમેશ્વર શ્રીહરિ પ્રગટ થઈને જે જે રીતને પ્રવર્તાવે છે તે બધી રીત મોક્ષદાયક છે, એવો વેદ વગેરે શાસ્ત્રોનો સિદ્ધાંત છે. જે ભગવાનના એકાંતિક ભક્ત છે તે એ બધી રીતોને જાણે છે. ભગવાને પ્રવર્તાવેલી રીતને જોઈને તે ભક્તો મનમાં અત્યંત પ્રસન્ન થાય છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના નવમપુરમાં ખોડાભાઈને ઘેર શ્રીહરિની પધરામણી અને મોહરૂપ અંધકારનું વિવરણ કર્યું એ નામે 23મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.